શ્રી કૃષ્ણ શરણં નમઃ, શ્રી કૃષ્ણ શરણં નમઃ, શ્રી કૃષ્ણ શરણં નમઃ, શ્રી કૃષ્ણ શરણં નમઃ. કદમ બંદેરી ધારો મંદિર.
ક્યાં દેખાય છે દેવનાથજી? જગન્નાથજી ક્યાં દેખાય છે? કોઈ આપણને પૂછે તમારો ભગવાન ક્યાં છે? અહીંયા કીર્તનકાર આ બધા પદો છે એ ભજનિકોના નથી, આપણા કીર્તનકારોના. ગુજરાતની ધરતી હોય, સવારનો પહોર હોય, ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય, તો એ વ્યક્તિને પણ યાદ કરવા ઘટે. જીતું ભગત બે હાથમાં કરતાલ રેગી હોય અને જમાલપુરના એ મંદિરમાં જીતું ભગત. અને જો જગન્નાથજી નું દર્શન છે, જમાલપુર ધામ છે, કર્ણાવતી ગામ છે, હે જમાલપુર ધામ છે, કર્ણાવતી ગામ છે, ભક્તો ના જગન્નાથજી જગન્નાથજી નો રથ વર્ષો થી આપણે દર્શન કરીએ છીએ. ઘણી વાર આપણને પ્રશ્ન થાય કે અમુક કલર કેમ બદલાવવામાં આવે, અમુક કલર માં ભગવાન નો રથ કેમ રાખવા. તો મહાપુરુષો પાસેથી આ સંતો પાસેથી એવું જાણવા મળ્યું છે કે દર વર્ષે રથયાત્રા નીકળવાની હોય એની પહેલા જ્યોતિષીઓ આચાર્યો બધા બેસે અને રથયાત્રાના એ મુહૂર્તના ગ્રહ નક્ષત્રો એના રંગ જોઈ અને પછી ભગવાન જગન્નાથજી નું રથ શણગારવાનું. આજે આપણે ભાગ્યશાળી છીએ ગુજરાતની ધરતી પર દિલીપદાસજી બાપુએ આ રથયાત્રાના પાવન પ્રસંગે ભારત વર્ષના અસંખ્ય સાધુ સંતો, એટલે હરિદ્વાર હોય, વૃંદાવન હોય, અયોધ્યાથી હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, ત્યાંથી બધેથી સંતો વધાર્યા છે. સૌરાષ્ટ્રથી, ગિરનારથી, તરણો બારાણી અને કચ્છમાંથી સંતો વધાર્યા છે અને આજે ઓછામાં ઓછા 2000 સંતો ભગવાન જગન્નાથજીની રથયાત્રા જોડાવા. 101 થી વધારે પ્રભો છે જેમાં અલગ અલગ ભગવાનની લીલા ચરિત્રો હશે, ક્યાંક સંદેશ હશે અને 18 થી વધારે ભજન મંડળીઓ ભગવાનના કીર્તનની રમઝટ બોલાવતી હતી. નાસિકથી ખાસ બહેન છે આપણા વનવાસીઓ, એ વાદકો, એ સંગીતકારો જાણે ગાતા હતા, વિઠ્ઠલ 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 હરિ પ્રશાસન ચુસ્ત બંદોબસ્ત અને ભગવાન જગન્નાથજી નું દિવ્ય દર્શન આપણે ઘરે બેઠા બેઠા કરી રહ્યા છીએ, એટલે આપણને ભગવાન દેખાય છે. બધે ઓ સ
સરસપુર ધામ છે, કામરૂનું નામ છે. આપણી પરંપરા મેં આપને સવારે 4 વાગે યાદ કરાવ્યું કે હિન્દ દેશ કે નિવાસી જન એક હે, રંગ રૂપ વેશ ભાષા એ ચારો એક હે. આપણી રાસ ને ગરબાની પરંપરા, આપણી બેડા રાસની પરંપરા, આપણી માંડવડીની પરંપરા, આપણી ફૂલ મંડળીની પરંપરા, આપણી માથે ગાગર મૂકી અને ભગવાનને વધાવવાની પરંપરા, આ દર્શન છે સાહેબ. ફૂલમાંથી ઓમકારનું સ્વરૂપ કરવામાં આવ્યું છે. 6 બેડા સાથે આપણા લોકકલાકારો છે આપણી માંડવડી, અને વચ્ચે છત્રી, ઢોલ અને ગુજરાતની આ પરંપરા. એટલે આપણે અહીંયા ઉલાળીએ ઘણી વાર ગાઈ છે. આવો ને જગન્નાથજી રથડા લઈ મારા બોલવા ગજે, આવો ને જગન્નાથજી રથડા લઈ મારા બોલવા ગજે. જેવા મંદિરમાંથી બહાર નીકળશે ને એટલે હજારો અવાજ આવશે, જય રણછોડ, માખણ છોડ, જય રણછોડ, જય રણછોડ, રંગીલા રણછોડ, મારો રાજા રણછોડ. આહા, કેવી આંખ્યો કલ્પાપડ છે,
જીટીપીએલ ભક્તિના માધ્યમે આપ જોઈ શકો છો કે કેટલી બેતાબ નજર. એટલે આપણે ત્યાં રાસમાં ગવાય છે, એ હો નાની નગરી દેવ મારો દ્વારિકા ભગવાન કૃષ્ણને લડાવતા અસંખ્ય ગીતો છે અને સાથે સાથે મેં આપને કીધું એમ આખી હંમેશા એ કહેતી હોય છે ભગવાન જગન્નાથજીની આગળ આપણી લોક સંસ્કૃતિનું દર્શન છે. એ માત્ર લોક સંસ્કૃતિ નથી મિત્રો, ગુજરાતની લોક સંસ્કૃતિ માત્ર મનોરંજન નથી, ગુજરાતની લોક સંસ્કૃતિ એની સાથે ધર્મ અને આસ્થાનું દર્શન છે. આપણે ત્યાં ફૂલ, ગરબા, માનવડી, સ્વસ્તિક, ઓમ આ બધાનું દર્શન ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આપણા લોક કલાકારો કરાવી દે છે. ભગવાન જગન્નાથજીની આ રથયાત્રામાં 101 થી વધારે ટ્રક, એમાં ટેલ્બો બનાવ્યા છે, એમાં અલગ અલગ સંદેશ છે. સરવાળે તો ધર્મ અને ભક્તિની સાથે ભગવાન જગન્નાથજીને વધાવવા આપણે મળ્યા છીએ. જીટીપીએલ ભક્તિ ચેનલ.
Peace out.
જવાળો તેરો ગગન માં ગાજે બળદેવજીની સાથે બેની સુભદ્રા બિરાજે સાથે બેન સુભદ્રાજ બિરાજે એવો ભોગવે સાગર રાજ ભોગવે સાગર રાજ એવો ભોગવે સાગર રાજ ભોગવે સાગર રાજ નીલાંચલ ના વાસી બાપા દેહો જગન્નાથ નીલાંચલ ના વાસી બાપા દેહો જગન્નાથ દેહો જગન્નાથ દેહો જગન્નાથ નીલાંચલ ના વાસી બાપા દેહો જગન્નાથ નીલાંચલ ના વાસી તમે દેહો તમારો મહિમા છે બહુ ભારે ચારે ધામની જાત્રા કરવા આવે નર ને નારી પૂરી ના જગદીશ તમારો મહિમા છે બહુ ભારે તમે છો ગરીબ નવા ચલ નવાસી તમે જય હો જગન્નાથ જય હો જગન્નાથ જય હો જગન્નાથ નીલાં ચલ નવાસી બાપા જય હો જગન્નાથ નીલાં ચલ નવાસી તમે જય હો જગન્નાથ તમે જય હો જગન્નાથ જય હો જગન્નાથ
હિલાચલ નવાસી તમે જે હો જગન્નાથ, હિલાચલ નવાસી બાપા જે હો જગન્નાથ, અરે જે હો જગન્નાથ તમે જે હો જગન્નાથ, એ જે હો જગન્નાથ. જગદીશ નો જાગી જગદીશ
બળદેવ ભૈયા રથ માં આવે બળદેવ
ગુજરાતી નો કો કેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય.